नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। આખરે ભરૂચના મુખ્ય માર્ગનું સમારકામ કરવાની કામગીરીની થયેલી શરૂઆત। નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને સભ્યોએ રાત્રિ દરમિયાન કામગીરીનું નિરીક્ષણ કર્યું। અગાઉ કોંગ્રેસ દ્વારા રોડના કામગીરી બાબતે કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શન। भरूच जिला पंचायत खाते मोटी संख्या में महिलाओं उमटी पड़ी। आशा वर्कर बहनों तेमज आशा फेसिलिटर बहनों द्वारा जिला विकास अधिकारी ने मेहनताणाना नाणा चूकवी आपवा उग्र रजूआत। नाणा नहीं चूकवाय तो आंदोलन की चीमकी आपी। भरूच पंथक में ईदे मिलाद पर्व अंगे तड़ामार तैयारी। ठेर ठेर धार्मिक स्थलों रोशनी की जगमगाहट थी शणगार करायो। વાલિયાના ડેલી ગામ પાસે હાઈવા ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પિતા પુત્રનું મોત, પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ હાઈવા ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર। ભરૂચનગરના રસ્તા અંગે હાઈ વોલ્ટેજ રાજકારણ ગરમાયું હતું। પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ ભરૂચના રસ્તા પરના 80% ખાડા પૂરવામાં આવ્યા હોવાનો દાવો કરતા વિરોધ પક્ષ લાલ ગુમ થઈ વિરોધ કાર્યક્રમ કરતા આખરે રસ્તાના સમારકામ અંગે કામકાજની શરૂઆત થઈ હતી। ભરૂચ શહેર અને જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગો અને સોસાયટીઓના રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા હતા, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ સમસ્યાઓ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી। ભરૂચનગરમાં આવેલ મુખ્ય માર્ગો જેવા કે સ્ટેશનથી જંબુસર બાયપાસ અને પાંચબત્તીથી શ્રવણ ચોકડી તેમજ અન્ય માર્ગો ઉપર મસમોટા ઊંડા ખાડા પડવાથી વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસળધાર વરસાદના કારણે સેવાશ્રમથી માંડી શક્તિના સ્ટેશન અને ભરૂચ સ્ટેશનથી જંબુસર બાયપાસ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો હતો। સમગ્ર રાજ્યમાં ખાડાઓને કારણે વિપક્ષે રાજ્ય સરકારને આડે હાથ લેતા વિધાનસભામાં સત્તાધારી પક્ષે વરસાદનું બહાનું કરીને કામગીરી ન થઈ શકે તેવી વાત કરી હતી। ત્યારે હવે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કમિટીઓ અને મંત્રીઓની નિમણૂક કરી તાત્કાલિક રાજ્યભરમાં તૂટેલા રોડ અને રસ્તાનું સમારકામ, પેચિંગ વર્ક અને નવીનીકરણ માટેની યોજનાઓ બનાવીને યુદ્ધના ધોરણે દિવાળી પહેલાં જનતાને નવા રસ્તાઓની ભેટ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને ગલીઓમાં પેચિંગ વર્ક અને નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવતા વિપક્ષે રોડ રસ્તાઓની કામગીરીની ચકાસણી અને નિરીક્ષણ કર્યું હતું। ભરૂચના સ્ટેશનથી મહમ્મદપુરા તેમજ બાયપાસ અને પાંચબત્તીથી શક્તિનાથ તેમજ શ્રવણ ચોકડી અને બીજા માર્ગોનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેનું ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ ખડે પગે રાત્રિ દરમિયાન કામગીરીની સમીક્ષા કરી મીડિયાના માધ્યમથી ભરૂચની જનતાને જણાવ્યું હતું કે દિવાળીના પર્વ પહેલાં રસ્તાના કામકાજ પૂર્ણ કરી દેવામાં આવશે। આવનાર સમયમાં જેટલા પણ મુખ્ય માર્ગો અને બિસ્માર બનેલા શહેરના હદ વિસ્તારમાં આવેલા સોસાયટીઓના રસ્તાઓનો પેચિંગ વર્ક અને નવીનીકરણની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓનું પેચિંગ વર્કની કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન અને ધરણા જેવા કાર્યક્રમ યોજાયા હતા, ત્યારે નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે આજે અમે રોડની કામગીરીની સમીક્ષા અને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છીએ, પરંતુ જો આ કામગીરી માત્ર થોડાક જ વિસ્તારમાં થશે અને બંધ કરી દેવામાં આવશે તો આવનાર સમયમાં વિપક્ષ ફરી વિરોધ પ્રદર્શન કરશે, તો નગરપાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે રોડનું પેચિંગ વર્ક અને નવીનીકરણની કામગીરી સંપૂર્ણપણે ગુણવત્તા સહિત કરવામાં આવે જેથી ભરૂચ શહેરની જનતાને સારા રોડ રસ્તા મળી રહે તે અત્યંત જરૂરી છે। પાંચબત્તીથી મનુબર ચોકડી લગી અચ્છા પેચવર્કની કામગીરી છે। પેચવર્કની કામગીરીની અંદર કયું મટીરિયલ વપરાય છે? બીએમ અને સ્કેટર લેન્થમાં બીએમ છે અને એના ઉપર એસડીબીસી છે। કેટલી કિંમતનો હશે? અંદાજીત 70 લાખ રૂપિયાના પેચવર્કની કામગીરી છે। એની અંદર કોઈ મર્યાદા ખરી પેચવર્કની? ના, કોઈ મર્યાદા નહીં, સરકારે મંજૂર કરેલા 70 લાખ રૂપિયા પેચવર્કની કામગીરીમાં એ જ છે। મટીરિયલ છે તે કઈ કંપનીનું વપરાય છે? એ એચપીસીએલનો ડામર છે અને મટીરિયલ ચીખલીનો છે। આનું આવડતા કેટલા સમય? આની આવડતા પાણીના ભરાય તો 5 વર્ષ લાગીની છે, પાણીનો નિકાલ હોય તો। ક્યારે કામ ચાલુ કર્યું અને ક્યારે પૂરું થશે? આજથી ચાલુ કર્યું, 10 દિવસમાં પૂરું થશે। ક્યાં ક્યાંનું કરવાનું છે? પાંચબત્તીથી લઈને મનુબર શિફા શોપિંગ સેન્ટર લગી। ભરૂચ કોંગ્રેસ અને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા અવારનવાર આંદોલન કરવામાં આવ્યું હતું, જે રીતે સરકાર મંત્રીશ્રી
80% પેચવર્કની વાત કરી હતી એના પછી જે રીતે અમે આંદોલન કર્યા સાચા અર્થમાં કહી શકાય કે કોઈ ભી ભરૂચના અંદર જે અસરકારક પેચવર્કનું કામગીરી થઈ ન હતી વિપક્ષના આંદોલન પછી હવે તંત્ર જાગેલું છે અને જે અમારી માંગ હતી કે સિલકોટ અને ડામર કાર્પેટનું પેચવર્ક કરવામાં આવે તે કામગીરી હાલમાં ચાલુ કરેલી છે આ કામગીરી બંધ ના થવી જોઈએ સમગ્ર ભરૂચ શહેરના અંદર જે ભી માર્ગો ખરાબ છે જે ભી માર્ગો બિસ્માર છે એનું પેચવર્ક આજ સિલકોટ અને જે જગ્યાએ આરએમસીની જરૂર પડે જે જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના વર્કની જરૂર પડે ત્યાં એ કરીને પણ તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં બીજું બાકી છે એ પણ આવે આજે કામગીરી આજે પાંચબત્તીથી લઈને મોહમ્મદપુરા અને મોહમ્મદપુરાથી બાયપાસની કામગીરી ચાલશે એના અંદર સમગ્ર કામગીરીમાં અમે બધા સભ્યો અને અમારા શહેર પ્રમુખ પણ હાજર છે હાલમાં અને આગળ પણ રહીશું અને જે અમારી જે મુખ્ય માંગ હતી કે મેન્યુઅલી જે કામ ચાલતું હતું પહેલાં ખાડો ઉપરવાનું તગારો લઈને અમારી જે માંગ હતી કે પેવર મશીનથી કામગીરી કરવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે સરકારે એ કામગીરી હાલમાં ચાલુ કરેલ છે અને અમે હાલમાં આ જગ્યાએ ઉપસ્થિત છે વરસાદ અટકતા જ ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલી હદમાં જેટલા બી રોડ રસ્તાઓ હતા જેટલા બી ખાડા હતા એ ખાડા પૂરવાનું કામ અને સમારકામ શરૂ કરી દેવામાં આવેલું છે જેટલા બી વિસ્તારની અંદર કાર્પેટિંગ કરવાનું છે કાર્પેટિંગ શરૂ કરી દેવામાં આવેલું છે ભરૂચ નગરપાલિકા દ્વારા જેટલા વિસ્તારોમાં જે જગ્યા પર જે કામ વરસાદને લીધે અટકી ગયા હતા એ બધા કામો શરૂ કરી દેવામાં આવેલા છે એ પાંચબત્તી હોય શક્તિનાથ હોય સ્ટેશન રોડ હોય મક્તમપુર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય કોઈ બી વિસ્તારના કામ જે બી વરસાદને લીધે ખોરંભે પડેલા એ તાત્કાલિકપણે શરૂ કરી દેવામાં આવેલા છે ભરૂચ નગરપાલિકા જેટલા વિસ્તારોમાં જે બી કામો બાકી રહી ગયા છે એ કામો દિવાળી પહેલાં પૂરેપૂરા પૂર્ણ કરી દેવામાં આવશે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનો ઉમટી પડી હતી જિલ્લા વિકાસ અધિકારીને દીપાવલી પર્વ અગાઉ બાકી પડતા મહેનતાણાની રકમ ચૂકવી દેવા અપીલ કરવામાં આવી હતી અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કરો તેમજ આશા ફેસિલિટર બહેનો માટે મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત ખાતે એકઠા થયા હતા જ્યાંથી પ્રતિનિધિ મંડળે જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત લીધી હતી જિલ્લા વિકાસ અધિકારીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ જીવના જોખમે કોરોનાના સમયમાં કામ કર્યું છે તેમ છતાં આવી કપરી કામગીરી કરી હોવા છતાં તેમને મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી જુલાઈ વર્ષ 2020થી આ મહેનતાણું બાકી પડેલ છે તેમજ પગાર વધારો પણ ચૂકવવામાં આવ્યો નથી આ ઉપરાંત ટીબી અંગે કરવામાં આવેલ કામગીરીનું પણ મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી આમ લાંબા સમયથી બહેનોના બાકી નાણાં ચૂકવવામાં આવેલ નથી હવે જ્યારે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે બાકી પડતા મહેનતાણા જલ્દી ચૂકવી દેવા રજૂઆત કરવામાં આવી હતી અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ આશા વર્ક અને આશા ફેસિલિટર બહેનો આજે ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં એકત્રિત થયા છે શરમજનક વાત એ છે કે જ્યારે વૈશ્વિક કોરોના મહામારી આવી ત્યારે સલામતી અને સુવિધાના અભાવ વચ્ચે પણ આશા વર્કર ફેસિલિટર બહેનોએ ઘરે ઘરે જઈ અને કોરોના મહામારીને નાથવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને રાત દિવસ વૈતરું કર્યું એના બદલામાં સરકારે ફક્ત 33 રૂપિયા અને 33 પૈસાનું મામૂલી મહેનતાણું જાહેર કર્યું અને એનાથી વધારે ડૂબી મરવા જેવી વાત એ છે કે આ 1000 રૂપિયા આશા વર્કરને માસિક અને ફેસિલિટરને 500 રૂપિયા જે મહેનતાણું જાહેર કર્યું સાહેબ એ 1.5 વર્ષ સુધી ચૂકવાયું નથી ત્યારે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ગુજરાત રાજ્ય સરકારશ્રીના મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને એમના અધિકારીઓ પદાધિકારીઓના તોતિંગ પગાર અને એમના પગાર વધારાઓ સાહેબ 1 તારીખે રેગ્યુલર થઈ જતા હોય છે ત્યારે આ સૌએ ચુલ્લુ પર પાણીમાં ડૂબી મરવું જોઈએ કે 1.5 વર્ષથી આ ગરીબ આશા વર્કર ફેસિલિટર બહેનોને કોરોનાનું ભથ્થું ચૂકવાયું નથી 6-6 મહિના સુધી 50% વધારો ચૂકવાયો નથી ચૂંટણીની અંદર આ બહેનોએ કામગીરી કરી આજે 2 વર્ષ થવાયા ચૂંટણીનું મહેનતાણું નથી ચૂકવાયું ત્યારે તમામ મુદ્દાઓ સાથે દિવાળી હવે નજીક આવી રહી છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આ ગરીબ બહેનોના તહેવાર ના બગાડો અને જે પણ બાકી પડતું ચૂકવણું છે એ તાત્કાલિક માન્ય DDO સાહેબને અમે રજૂઆત કરવાયા છે ઉગ્ર રીતે કે ચૂકવવામાં આવે અને જો તાત્કાલિક અઠવાડિયામાં આ પગાર વધારો ચૂકવવામાં નહીં આવે તો આવનાર સમયમાં
બહુજ મોટું અમે ઉગ્ર આંદોલન કરીશું। ઈદી મિલાદ પવિત્ર પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભરૂચ પંથકમાં મુસ્લિમ ધાર્મિક સ્થાનકોને રોશની વડે શણગારવામાં આવી રહ્યા। સમગ્ર ભરૂચ પંથકમાં ઈદે મિલાદના પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ઈદે મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ જણાઈ રહ્યો છે। આગામી 19 ઓક્ટોબરના રોજ ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ છે, જેને મુસ્લિમ સમાજ ઈદે મિલાદના પર્વ તરીકે ઉજવણી કરે છે। આ પર્વ નિમિત્તે ભરૂચના અનેક વિસ્તારોમાં ઈદે મિલાદના પર્વની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં તેમજ સમગ્ર ભરૂચ પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ગલી મહોલ્લા અને સોસાયટીઓમાં આવેલી મસ્જિદોને વિવિધ રંગીન લાઇટિંગથી સજાવવામાં આવી છે। ઈદે મિલાદમાં મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાલિયા તાલુકાના દહેલી ગામ નજીક હાઈવે ટ્રકના ચાલકે મોટરસાઇકલને અડફેટમાં લેતા પિતા પુત્રનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્નીને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ વાલિયા તાલુકાના મોતીપરા ગામે રહેતા 43 વર્ષીય વિજય કિશન ગામિત પોતાની મોટરસાઇકલ પર તેમની પત્ની સુરેખાબેન અને 13 વર્ષીય પુત્ર દિવ્યાંગને બેસાડી વાલિયાથી પરત મોતીપરા ગામે જઈ રહ્યા હતા। તે દરમિયાન દહેલી ગામ નજીક વાડી ગામ તરફથી પૂરપાટ ઝડપે આવતી હાઈવે ટ્રકના ચાલકે તેઓની મોટરસાઇકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વિજય ગામિત અને પુત્ર દિવ્યાંગને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે મોટરસાઇકલ પર સવાર પત્ની સુરેખાબેનને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જો કે હાઈવે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવી પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચનગરના ઘન કચરાના નિકાલની સમસ્યા હંમેશા માથાના દુખાવા સમાન સાબિત થતી રહી છે। હવે 6 મહિનામાં ઘન કચરાને વાગરાના સાયખા ગામે લઈ જઈ ખાતર તૈયાર કરવામાં આવશે। ભરૂચનગરના ઘન કચરાના નિકાલની સમસ્યા ખૂબ વિકટ રહેતા માથાના દુખાવા સમાન સાબિત થઈ હતી। વારંવાર ડમ્પિંગ સાઇટ અંગે રાજકીય ગરમાવો પણ થયો હતો। ડમ્પિંગ સાઇટ નજીકના ગામોના રહેવાસીઓ દ્વારા પ્રદૂષણના પ્રશ્નને પણ આગળ કરી ડમ્પિંગ સાઇટનો વિરોધ કરવામાં આવ્યો હતો। હાલ ભરૂચનગરના કચરા અંગે ડમ્પિંગ સાઇટ તરીકે અંકલેશ્વર તાલુકાના માંડવા બુઝર્ગ ગામ પાસેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આવનાર 6 માસના સમય દરમિયાન આ તમામ ઘન કચરાને વાગરા તાલુકાના સાયખા ખાતે લઈ જવાશે, જ્યાં કચરામાંથી ખાતર બનાવવામાં આવશે, એમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું। ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માંડવા બુજુકની સાઇટ પર ભરૂચનો કચરો નાખવામાં આવતો હતો। સરકારની અને એનજીટીની ગાઈડલાઇન પ્રમાણે એ જે લીગેસી વેસ્ટ છે એ ઘન કચરાનો નિકાલ કરવો, એના માટે માંડવાથી 5 કિલોમીટર દૂર અમૃતપુરા પ્લાન્ટ નાખેલો છે અને નગરપાલિકા દ્વારા જે કચરાનું ડમ્પિંગ માંડવા થયું હતું, જે કચરાનું ડમ્પિંગ માંડવા છે એ કચરો ત્યાંથી લઈ જવામાં આવશે, એનો કમ્પોસ્ટ કરી એનો નિકાલ કરવામાં આવશે, જેથી જે ડમ્પિંગ સાઇટ પર જે પ્રદૂષણ ફેલાતું હતું એ પ્રદૂષણ પર અટકશે અને 6 મહિના બાદ સાયકા જ્યારે ચાલુ થશે ત્યારે એ લીગેસી વેસ્ટ ત્યાં ગાડી ડમ્પ કરી અને એનો નિકાલ કરવામાં આવશે। ભરૂચનગરના શક્તિનાથ સર્કલ પાસે સ્વર્ગીય મયુર જોશીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, તેમજ પાર્થને જે ગંભીર બીમારીથી તે પીડાઈ રહ્યો છે તેની સારવાર માટે આર્થિક સહાય આપવા લોકોને, અમલદારોને અને ગુજરાત સરકારને અપીલ કરવામાં આવી હતી। ભરૂચનગરના શક્તિનાથ સર્કલ ખાતે સ્વર્ગીય મયુર જોશીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય બજરંગ દળના સેજલ દેસાઈએ જણાવ્યું હતું કે નાનકડો પાર્થ કે જે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, જેની સારવાર અર્થે કરોડો રૂપિયાની જરૂર છે, ત્યારે લોકોએ, અમલદારોએ, રાજકારણીઓએ તેમજ સરકારે આર્થિક મદદ કરવા આગળ આવી પાર્થનું જીવન બચાવી લેવું જોઈએ તેવી અપીલ સેજલ દેસાઈએ કરી હતી। મોટા મઠ મંદિરોની અંદર પૈસા લાખો કરોડ રૂપિયા આપી પોતાની તકતીઓ લગાવનારાઓની સામુ આ એક લાલ આંખ લઈ શકાય। સરકાર દ્વારા એક દિવસનો ખાલી એક કલાકનો પગાર બી આ નેતાઓને છોડીને આપો ને તો બી કરોડો રૂપિયા એક ઝડપે એક સેકન્ડમાં ભેગા થઈ જાય।
अंकलेश्वर जीआईडीसी में नवसर्जन बैंक पास एक वैभवी कारना चालके चार जेटला वाहनों ने अड़फेट में लीधा था, जेमा कोई ने जानहानि थवा पामी न हती। प्राप्त माहिती मुजब अंकलेश्वर जीआईडीसी नवसर्जन बैंक पास एक मोटी होनारत सर्जाई हती, जेमा एक लग्जरियस कारना चालके स्टीयरिंग पर नो काबू गुमावता रोड पर थी पसार थता चार जेटला वाहनों ने अड़फेट में लई फरार थई गयो हतो। आ घटना अंगेनी जाण जीआईडीसी पोलिस ने करावामां आवता पोलिस काफलो आवी पहोंच्यो हतो। आ अकस्मात में कोई जानहानि थवा पामी न हती, परंतु वाहनों ने नुकसान थवा पामी हतो। अकस्मात अंगे जीआईडीसी पोलिसे कार चालक विरुद्ध कायदेसरनी कार्यवाही हाथ धरी छे। अंकलेश्वर खाते राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा विजयादशमी पर्व निमित्ते पथ संचालन अने शस्त्रपूजन कार्यक्रम योजवामां आव्यो हतो। राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा हिंदू समाज में संगठननी भावना तेमज विजय वृत्ति निर्माण करवाना शुभ हेतु थी प्रतिवर्षनी जेम विजयादशमी उत्सव निमित्ते पथ संचालन अने शस्त्रपूजनों कार्यक्रम योजवामां आव्यो हतो। रविवारना रोज अंकलेश्वर जीनवाला हाईस्कूलथी शुरू थयेल पथ संचालन कार्यक्रम में मोटी संख्या में राष्ट्रीय स्वयंसेवक संघना स्वयंसेवकों पूर्ण गणवेश में उपस्थित रहा था। आ पथ संचालन यात्रा अंकलेश्वरना विविध विस्तारों में फरी थी और जीनवाला स्कूल खाते संपन्न थी थी, ज्या कार्यक्रम अंत्य शस्त्रपूजन कर। आमोदमां विजयादशमी पर्व निमित्ते राष्ट्रीय स्वयंसेवक संघनुं पथ संचालन बाद शस्त्रपूजन करायुं हतुं। विजयादशमीना पावन पर्वनी उजवणी निमित्ते आमोदमां गांधी चौक खाते राष्ट्रीय स्वयंसेवक संघना युवानो भेगा मळी परम पवित्र भगवा ध्वजनुं पूजन कर्युं हतुं। त्यारबाद आमोद नगरना मुख्य मार्गो जेवा के दिलवास मंजिल, मच्छी मार्केट, तिलक मैदान, वणकरवास, काछियावाड, बगासिया चौराम वगैरह विस्तारों में संघना युवाओं कदम थी कदम मिलावी पथ संचालन कर्युं हतुं, जेमनुं ठेर ठेर स्वागत करवामां आव्युं हतुं। पथ संचालन बाद वडोदरा विभागना प्रचारक विजय परमार द्वारा बौद्धिक प्रवचन आपवामां आव्युं हतुं, जेमां तेमणे सामाजिक समरसता थकी दरेक हिंदू एक थाय अने भारतीय संस्कृति मुजब उच्च जीवन ध्येय हासिल करवा आह्वान कर्युं हतुं। त्यारबाद शस्त्र पूजन करवामां आव्युं हतुं। अंकलेश्वर तालुकाना भादी गामे सनफार्मा कंपनी द्वारा मॉडल आंगणवाड़ी केन्द्रनुं उद्घाटन करवामां आव्युं हतुं, जेमां सरपंच सहित सनफार्मा कंपनीना अधिकारीओ उपस्थित रह्या हता। सनफार्मा कंपनी भरूच जिल्लाना कॉर्पोरेट सामाजिक जवाबदारीना भागरूपे आरोग्य, शिक्षण, ग्रामीण विकास, पर्यावरणने लगता विकासलक्षी कार्यमां अग्रेसर छे। कंपनीए तेमना मॉडल आंगणवाड़ी डेवलपमेंट प्रोग्राम अंतर्गत अंकलेश्वरना भादी गामे सीएसआर फंडमांथी रूपिया 4 लाखना खर्चे आंगणवाड़ीनुं संपूर्ण नवीनीकरण करी मॉडल आंगणवाड़ीमां परिवर्तित करवामां आवेल छे। आ मॉडल आंगणवाड़ीनुं सनफार्मा कंपनीना कॉर्पोरेट रिलेशन्स विभागना सीनियर वाइस प्रेसिडेंट डॉक्टर अजादार खानना हस्ते उद्घाटन करवामां आव्युं हतुं। आ प्रसंगे गामना सरपंच कुसुमबेन वसावा, अंकलेश्वरना सीडीपीओ रोशनबेन रायली, आईसीडीएस सुपरवाइजर सोनलबेन ठक्कर सहित सनफार्मा कंपनीना अधिकारीओ अने ग्रामजनो उपस्थित रह्या हता। आज ये भादी में एक शिशु क्या बोलते हैं इसको, शिशुगृह आंगनवाड़ी का इनॉग्रेशन हुआ है और काफ़ी अच्छा हमारे हिसाब से बड़ा अट्रैक्टिव आंगनवाड़ी इन लोगों ने बनाया है, जिसमें स्पेशली बच्चों का अट्रैक्शन यहाँ आएगा, बच्चों को अट्रैक्ट करने के लिए काफ़ी चीज़ें हैं और हम उम्मीद करते हैं कि हमारे सनफार्मा की जो ये इनिशिएटिव है, ये जो हमारा प्रयत्न है, इससे गांव वाले पूरी तरह से फ़ायदा उठाएंगे और ज़्यादा से ज़्यादा बच्चे यहाँ आएंगे और इसका लाभ उठाएंगे। और मैं तमाम गांव वालों का बहुत ज़्यादा आभार प्रकट करता हूँ कि इन लोगों ने इतनी दिलचस्पी ली है इस आंगनवाड़ी को डेवलप करने में, और मुझे लगता है कि जिस तरह से गांव वालों की दिलचस्पी इस आंगनवाड़ी को डेवलप करने में थी, तो सब लोग इसका फ़ायदा उठाएंगे और जितने लोग इससे ज़्यादा फ़ायदा उठाएंगे हमारे लिए वही सबसे बड़ा इसका इनाम और यही सबसे बड़ा इसका हमारे लिए अवार्ड है। थैंक यू वेरी मच। नसवाड़ी तालुका पंचायत में 11 दिवस थी चालता कांग्रेसना धरना प्रदर्शन नो सुखद अंत आव्यो हतो। छोटा उदयपुर ना नसवाड़ी तालुका पंचायत सामे धरना पर बैठेला कांग्रेसना सभ्य, तालुका पंचायतना चूंटायेला बीजेपी ना सभ्यो, तालुकामां थता कामोमां कांग्रेस पक्षमांथी जीतेला सभ्योने विश्वासमां लीधा वगर काम करता बीजेपीनी बॉडी सामे आक्रोश व्यक्त करीने तालुका पंचायत सामे 11 दिवसथी धरना प्रदर्शन पर बैठा हता। જ્યારે 11મા દિવસે બીજેપીના નેતા બરોડા દેરી ઉપપ્રમુખ જીબી સોલંકી બીજેપી જિલ્લા પ્રમુખ સાથે વાતચીત કરતા કોંગ્રેસ અને ભાજપના ચૂંટાયેલા સદસ્યોમાં સમાધાન થયું હતું। આમ કોંગ્રેસના ધરના પ્રદર્શનનો અંત આવ્યો હતો। વિકાસના કામો બાબતે જે થોડીક અનસમજક કે મળાગાંઠ કો
एना अनुसंधाने आज 11मा दिवसे बधा मित्रों साथे वात थई, धारासभ्य साथे पण वात थई, अमारा तालुकाना पूर्व प्रमुख डी ए परमार साहेब साथे पण वात थई अने आ सुखद परिणाममां माननीय अमारा वडील एवा जीबी सोलंकी साहेब पण उपस्थित रह्या अने एमनी मध्यस्थिति आ एक सुखद प्रश्ननो अंत आवे छे। आमां कोई बीजी वात नथी, भारतीय जनता पार्टी सौनो साथ, सौनो विकास, सौनो विश्वास अने सौनो प्रयास ये सूत्र जे छे तो आज अमे ने अमारा डेरीना उपप्रमुख जीबी साहेब अने अमारा तालुकाना पूर्व धारासभ्य एवा धीरूभाई भील साथे थोड़ी बातचीत थी एने सुखद अंत आवे अने एमनी जे वात छे एना माटे अमे पूरता प्रयत्न करीशुं एवी खात्री आपी छे। भरूच तालुकाना नंदीलाव खाते महिलाओं आर्थिक रीते पगभर थाय ते माटे श्री सत्यसाई सेवा समिति द्वारा ट्रेनिंग कार्यक्रम योजायो हतो। भरूच तालुकाना नंदीलाव खाते महिलाओं आर्थिक रीते पगभर थाय ते माटे श्री सत्यसाई सेवा समिति द्वारा ट्रेनिंग कार्यक्रम योजायो हतो। भरूच नजीक आवेल नंदीलाव खाते श्री सत्यसाई सेवा समिति भरूच द्वारा तालीम आपवामां आवी हती। तालीम आपवा माटे नवसारीथी खास युवती टीम आवी हती। तेमणे महिलाओने अने युवतीओने खास तालीम आपी पापड़, मसाला, अथाणा केवी रीते तैयार करवा ते अंगे ट्रेनिंग आपी हती। आ ट्रेनिंगमां मोटी संख्यामां महिलाओ जोड़ाई हती। એવો કામ રાખવો હોય તો અમારા ગામમાં રાખી શકો છો, મારા ભર તમને અવશ્ય હું આપીશ અને મારા ગામની બહેનો બને અને આત્મનિર્ભર સરળ બને અને ધંધો કરે એવી અમારી શુભેચ્છા પાછું છે। સાથે સાથે રાજકોટથી ભાઈ આવ્યા છે, મારે એમનું સન્માન ખરેખર કરવું જોઈએ કે રાજકોટથી મારા નંદેલા ગામ ખાતે આવ્યા છે તો ખરેખર હું એમને અભિનંદન પાઠવું છું ભાઈજી। બીજું કે આ ટ્રેનિંગ સેન્ટર જો ચાલુ હશે તો અઠવાડિયામાં કંઈક કેમ્પ રાખો અને બહેનો મારે એ ગામની આત્મનિર્ભર બને, અથાણું બનાવે, બિસ્કિટ બનાવે અને જે પોતાની રીતે ધંધો કરી શકે અને એમને પ્રમાણપત્ર બી મળે એવી વ્યવસ્થા કરશો। વીજ કંપનીના ગ્રાહક પાસે દર બે મહિનાના બિલમાં ઉજાલા બલ્બના હપ્તા પ્રમાણેની ઉઘરાણી થતા ગ્રાહકે વીજ કંપનીના આવા ગોર વહીવટથી ત્રાસી જઈ આખરે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી હતી। મળતી માહિતી મુજબ આમોદનગરના આંબેડકરનગર ખાતે રહેતા શાંતાબેન ભરતકુમાર પરમારે તારીખ 20 જૂન 2019 રોજ 10 બલ્બની ખરીદી કરી 800 રૂપિયા રોકડા આપી બિલ લીધું હતું, છતાં પણ આમોદની દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બિલમાં દર બે માસે ઉજાલા બલ્બની ખોટી રીતે ઉઘરાણી કરી 70 રૂપિયા લેખે હપ્તા પેટે ઉમેરવામાં આવતા હતા, જે બાબતે તેમણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરને 29 જુલાઈ 2021 તથા 2 ઓગસ્ટ 2021 રોજ લેખિત ફરિયાદ કરી ઉજાલા બલ્બની ઉઘરાણી બંધ કરવા જણાવ્યું હતું, છતાં વીજ કંપનીના અંધેર વહીવટને કારણે ગ્રાહકને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો। તેમજ વીજ કંપની તરફથી ઉજાલા બલ્બ માટેની ઉઘરાણી ચાલુ રહેતા શાંતાબેન ભરતકુમાર પરમારે ભરૂચ જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વીજ કંપની સામે માનસિક ત્રાસ અને અન્ય ખર્ચ પેટે 25,000 વળતર માટેની માંગણી કરી ન્યાય માટે ગ્રાહક કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। વીજ કંપનીએ ખોટી રીતે 10 હપ્તા લઈ 700 રૂપિયાની ગેરકાયદેસર ઉઘરાણી કરી ગ્રાહકને આર્થિક ફટકો માર્યો છે। આ ઉપરાંત આમોદના આમલીપુરા ખાતે રહેતા મણીલાલ ભોગીલાલ સહના નામથી આમોદ વીજ કંપની તરફથી 3 એપ્રિલ 2017 રોજ સીલિંગ પંખો લેવામાં આવ્યો હતો, જેનું 1,110 રૂપિયા બિલ પણ રોકડેથી ભરીને રસીદ પણ મેળવી લેવામાં આવી હતી, છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બિલમાં ઉઘરાણી થતાં અરજદારે નાયબ કાર્યક ઇજનેર આમોદને રોકડેથી ચૂકવેલ બિલના નાણાંની રસીદ સહિતની અરજી કરી ગેરકાયદેસર ઉઘરાણી બંધ કરવા જણાવ્યું હતું। આમોદની દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ઉજાલા બલ્બની અરજદાર શાંતાબેન ભરતકુમાર પરમાર પાસે ખોટી રીતે ઉઘરાણી કરી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડી માનસિક ત્રાસ આપવાને કારણે શાંતાબેન પરમારે ભરૂચ જિલ્લા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે આમોદના નાયબ કાર્યપાલક ઇજનેર તથા ભરૂચના કાર્યપાલક ઇજનેરને 25 નવેમ્બર 2021 રોજ ગ્રાહક કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે। અમે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાંથી ઉજાલા બલ્બ રોકડેથી ખરીદ્યા હતા, તેમ છતાંય વીજ કંપનીના દરે બે માસે આવતા લાઇટ બિલમાં ઉધાર ખરીદી દર્શાવી હપ્તે કાયમ આવતો, અમો લેખિત અરજી અને લાઇટ બિલની ઝેરોક રજૂ કરવા છતાંય ન્યાય ના મળવાથી ભરૂચ જિલ્લાની ગ્રાહક સુરક્ષા કચેરીમાં કેસ દાખલ કર્યો, ન્યાય મેળવવા દાદ માંગી। સત્ય
मुख्य समाचारों पर फरी एक नजर। आखरे भरूचना मुख्य मार्ग नो समारकाम करवानी कामगिरी नी थयेली शुरुआत। नगरपालिका प्रमुख अने उपप्रमुख तेमज कांग्रेसना विरोध पक्षना नेता अने सभ्योए रात्रि दरमियान कामगिरीनु निरीक्षण कर्यु। अगाउ कांग्रेस द्वारा रोडना कामगिरी बाबते करवामां आव्यो हतो विरोध प्रदर्शन। भरूच जिला पंचायत खाते मोटी संख्या में महिलाओं उमटी पड़ी। आशा वर्कर बहनों तेमज आशा फेसिलिटर बहनों द्वारा जिला विकास अधिकारी ने मेहनताणाना नाणा चूकवी आपवा उग्र रजूआत। नाणा नहीं चूकवाय तो आंदोलन की चीमकी आपी। भरूच पंथक में ईदे मिलाद पर्व अंगे तड़ामार तैयारी। ठेर ठेर धार्मिक स्थलों रोशनी की जगमगाहट थी शणगार करायो। વાલિયાના ડેલી ગામ પાસે હાઈવા ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પિતા પુત્રનું મોત, પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ હાઈવા ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર। We'll be right back.